ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા વર્ષ 2020-21ની આકર્ષક લવાજમ યોજના. ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો. નમસ્કાર, આજે 3 જૂન બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. નિસર્ગ વાવાઝોડું આજે મહારાષ્ટ્રના અલીબાગના દરિયા કિનારે ટકરાયું હતું, જેને પગલે અલીબાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. તંત્રએ સાવધાનીપૂર્વક સ્થાનિકોને પહેલેથી જ સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધા હતા, જેને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. અલીબાગમાં 100 થી 120 કિલોમીટર ઝડપે ત્રાટકેલું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યું છે. સદનસીબે વાવાઝોડું નબળું પડતા મુંબઈમાં 50 થી 70 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને પગલે બાંદ્રા વરલી સી લિંક ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આજે આખી રાત વરસાદ પડે તેવી આશંકા છે. જામનગરની જીજી હોસ્પિટલમાંથી આજે વધુ 5 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ થયા છે, જે પૈકી કાલાવડના એક જ પરિવારના 4 સભ્યોએ કોરોનાને માત આપી છે. તેમને કાલાવડમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જ્યારે કોરોના મુક્ત થયેલા અન્ય એક જોડિયા ભૂંગાના દર્દીને આયુર્વેદ હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જીજી હોસ્પિટલમાં હવે કોરોનાના માત્ર 3 જ દર્દીઓ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે જીજી હોસ્પિટલમાં જામનગર જિલ્લાના કોરોનાના 20 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા. આ તમામ 20 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પસાયા બેરાજા ગામના ધીરજલાલ સાવલિયા ઉર્ફે ધીરુભાઈ પટેલ હાપા માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવે છે. ગઈકાલે તેઓ યાર્ડથી પોતાના ગામ પસાયા બેરાજા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અલિયા ગામ પાસે બાઇક સવાર 2 શખ્સોએ તેમને આંતરી છરીની અણીએ લૂંટ કરી હતી. આ લૂંટારુઓ ધીરુભાઈ પાસે રહેલ 7,04,460 રૂપિયા ભરેલી થેલી લઈ નાસી ગયા હતા. ધીરુભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી. લૂંટની થોડી જ કલાકો પછી શેઠ વડાળા ગામ પાસેથી પોલીસે બંને લૂંટારાઓને ઝડપી લીધા હતા. બંને લૂંટારાઓ કોરોના ટેસ્ટ પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બાબા બર્ફાની એટલે કે અમરનાથ શિવલિંગની આ વર્ષની પ્રથમ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનને પગલે આ વર્ષે અમરનાથ યાત્રા રદ કરવાની ઘોષણા થઈ હતી. આ ઘોષણાને પછી રદ કરવામાં આવી હતી. ત્યારે શ્રાઇન બોર્ડ દ્વારા બાલતાલ માર્ગથી 15 દિવસની અમરનાથ યાત્રાનું આયોજન કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાનો પરંપરાગત રૂટ પહેલગામથી પસાર થાય છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.